हेलो स्टूडेंट, गुड मॉर्निंग। गणित में हवे आपणे एक अगत्यना चेप्टर तरफ जई रह्या छीए। चेप्टर त्रीजू, त्रिकोणमितीय प्रतिविधेय। धोरण दस में तमने बधाने त्रिकोणमिति एक अघरू चेप्टर लागतुं हतुं, पण खरेखर त्रिकोणमितिनो उपयोग गणित, फिजिक्स अने एंजीनियरिंगना दरेके दरेक सब्जेक्ट में एटलो बधो छे कि जो तमे एनो उपयोग अने व्यवस्थित रीते समझो तो भविष्य में कोई प्रॉब्लम नहीं थाय। हवे त्रिकोणमितिनी शुरुआत करिए तो पहलू, आपणे अत्यार सुधी खूणाओना माप, अंश माप थी जाणीए छीए कि खूणो दोरवानो होय तो खूणानुं मेजरमेंट अंशनी मददथी दोरवामां आवे छे। 30 डिग्री नो खूणो, 60 डिग्री, 45 डिग्री, 70 डिग्री, 90 डिग्री। हवे त्रिकोणमिति में जे सामान्य त्रिकोणमिति छे ए एक नवा माप थी समझवामां आवे छे, जे छे रेडियन माप। तो सौप्रथम आपणे रेडियन माप अने अंश माप वच्चेनो संबंध समझी लईए, पछी रेडियनमांथी डिग्री एटले के अंशमां फेरववाना अने अंशमांथी रेडियनमां फेरववानी वात करीए तो अंशमाप अने रेडियन माप वच्चेनो संबंध एटले के पहला रेडियन એટલે કે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન। એટલે હવે જેટલા ડિગ્રી ને રેડિયન માં ફેરવવા હોય એને 1 ડિગ્રી તરીકે પાઈ ના છેદમાં 180, મતલબ કે જેટલા ડિગ્રી ને રેડિયન માં કન્વર્ટ કરવા છે પાઈ ના છેદમાં 180 વડે ગુણવા। દાખલા તરીકે नीचे ना अंश माप ने रेडियन माप मा फेरवो, रूपांतर करो। पहले 30 डिग्री, तो 30 डिग्री बराबर 30 गुणिया पाई ना छेद मा 180 रेडियन। जितला डिग्री ने कन्वर्ट करवा छे एना गुणिया पाई ना छेद मा 180 करवाना। आ एक मिंडू गयु 3, 6, 18, तो पाई बाय 6 रेडियन। એટલે કે 30 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 6 રેડિયન। બીજું 45 ડિગ્રી, એટલે કે 45 ડિગ્રી બરાબર 45 ગુણ્યા પાઈ ના છેદમાં 180 રેડિયન। 45 દું 90 અને 90 દું 180, એટલે 45 ગુણ્યા 4 180, એટલે પાઈ ના છેદમાં 4 રેડિયન। એટલે 45 ડિગ્રી બરાબર પાઈ બાય 4। ત્રીજું 60 ડિગ્રી, તો 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180 રેડિયન। 6 × 18, પાઈ બાય 3 રેડિયન। એટલે 60 ડિગ્રી ને પાઈ બાય 3 વડે દર્શાવાય। ચોથું 90 ડિગ્રી, તો 90 ગુણ્યા પાઈ ના છેદમાં 180, મતલબ કે 90 ડિગ્રી 9 × 18 π
पाई बाय टू रेडियन, पांचवो 120 डिग्री, तो कि 120 बराबर 120 गुणिया पाई ना छेद में 180, एक जीरो गया, 6 × 2 = 12, 6 × 3 = 18, शू वधु 2π/3 रेडियन, એટલે કે 120 ડિગ્રી બરાબર 2π/3. છઠ્ઠું 135 ડિગ્રી, 135 ડિગ્રી એટલે કે 135 ગુણ્યા પાઈ ના છેદ માં 180, આટલા રેડિયન. 135 અને 180 માં સામાન્ય અવયવ શું આવે, તો કે 45 × 4 રેડિયન, 270 ડિગ્રી, એટલે 270 ડિગ્રી બરાબર 270 × π/180, આ જીરો ગયો, 9 × 3 = 18 રેડિયન. ત્રણસો બરાબર ત્રણસો × π/180, એક કેન્સલ. હવે 18 અને 30 છ વડે અવયવ પડે, તો 6 × 5 = 30 અને 6 × 3 = 18, 5π/3 આટલા રેડિયન. ક્લિયર? એટલે હવે તમને ડિગ્રી માંથી રેડિયન માં કન્વર્ટ કરવાનું પૂછાય તો શું કરવાનું, પાઈ ના છેદ માં 180 વડે ગુણવાનું. ઓકે, જોઈ લો, એકદમ સિમ્પલ છે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવાનું. હવે આમાં થોડા કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, 75 ડિગ્રી, તો 75 × π/180. 75 અને 180 ના અવયવ પાડો, તો 75 એટલે 15 × 5 = 75 π, અને 15 × 12, 15 × 12 = 180, 15 × 15 કેન્સલ, 5π/12 રેડિયન, એટલે કે 75 ડિગ્રી બરાબર 5π/12 રેડિયન. 10મો એક્ઝામ્પલ, 130 ડિગ્રી, તો 130 ડિગ્રી બરાબર 130 × π/180, આ જીરો કેન્સલ, તો કશું સામાન્ય નથી નીકળતું, તો 13π/18 રેડિયન, 13π/18 રેડિયન, 13π/18. હવે એક બીજી વસ્તુ, એક અંશ બરાબર 60 મિનિટ. હવે આપણે એમ કઈ અડધો ડિગ્રી નો ખૂણો દોરો, તો અડધા ડિગ્રી ને કેવી રીતે દર્શાવવા, તો એક અંશ એટલે 60 મિનિટ. હવે આને ફિઝિક્સ માં પણ તમે અંશ માં પણ રેડિયન માં ભણી ગયા છો, તો ત્યાં મિનિટ એટલે કડા કહેવામાં આવે છે. એક અંશ એટલે 60 મિનિટ અથવા કડા, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ, અથવા તો ફિઝિક્સમાં કહેવાય એને વી કડા. હવે આ નવા શબ્દો લાગે છે ને, કડા અને વી કડા. એકચ્યુઅલી આપણે ઇંગ્લિશ બોલીએ છીએ, મિનિટનું ગુજરાતી થાય કડા અને સેકન્ડનું ગુજરાતી થાય વી કડા. આપણે બોલીએ કે 2 કલાક ને 30 મિનિટ થઈ, તો જો આપણે છે ને મિક્સ બોલી છે, 2 કલાક, કલાક ગુજરાતી છે અને મિનિટ
ઇંગ્લિશ વર્ડ છે. એકચ્યુઅલી 2 કલાક અને 30 મિનિટ આવું બોલવું એટલે કે 2:30 વાગેલા છે તો 2 કલાક ને 30 મિનિટ તો 2 કલાક ગુજરાતી અને 30 મિનિટ ઇંગ્લિશ. શુદ્ધ ગુજરાતીમાં બોલવું હોય તો એને બોલાય 2 કલાક 30 કડા. આવું બોલીએ ને તો લોકો ગાંડા ગણે. એટલે કાં તો ઇંગ્લિશમાં બોલાય 2 ઓવર 30 મિનિટ. પાછું આપણે આગળનું તો ગુજરાતી જ બોલી, 2 કલાક 2 ગુજરાતી કલાક ગુજરાતી, 30 ગુજરાતી મિનિટ ઇંગ્લિશ. એકચ્યુઅલી આપણે શુદ્ધ ગુજરાતી બોલતા જ નથી અને આપણને બોલતા આવડતું બી નથી, ભલે બાય બોર્ન ગુજરાતી છીએ. જો આપણને શુદ્ધ ગુજરાતી બોલવાનું કહે ને, એક પણ શબ્દ ઇંગ્લિશ નહીં વાપરવાનો, તો આપણે બોલી ના શકીએ. આપણે એવા કલ્ચરમાં હવે ડેવલપ થઈ રહ્યા છીએ કે જ્યાં વારે વારે કોઈ ને કોઈ શબ્દ ઇંગ્લિશ આવી જાય, હિન્દી આવી જાય, બોલતા હોય તો આપણને ભાન નથી રહેતું કે આપણે શેમાં બોલીએ છીએ. બાવા ઇંગ્લિશ ને બાવા હિન્દી ઠોકમ ઠોક કરીએ છીએ. તો મિનિટનું ગુજરાતી થાય છે કડા અને સેકન્ડનું ગુજરાતી છે વીકડા. પણ આપણે ગણિતમાં શબ્દ વાપરીશું મિનિટ અને સેકન્ડ, કેમ કે જે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી ચલાવવી પડશે ને આપણે, આપણે એને શુદ્ધ ગુજરાતીમાં કન્વર્ટ નહીં કરી શકીએ. ઓકે, 1 ડિગ્રી = 60 મિનિટ. હા, એને સંકેતમાં આવું દર્શાવવા, 1 ડિગ્રી 60 મિનિટ, મિનિટને 1 ડેશ થી દર્શાવવા. અને 1 મિનિટ = 60 સેકન્ડ ગુજરાતીમાં કહેવાય એને વી કડા. એટલે કે આને લખાય 1 મિનિટ = 60 સેકન્ડ, સેકન્ડ એટલે ડબલ ડેશ. હવે ખૂણો અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. અત્યાર સુધી આપણને કોણ માપકથી જે આપણે ખૂણા દોરતા કે 30 ડિગ્રી 35 ડિગ્રી 40 ડિગ્રી, પણ ક્યારે એવું આવ્યું કે 22.5 ડિગ્રી નો ખૂણો દોરો, 22.1 ડિગ્રી? ના. કેમ? તો કે કોણ માપકમાં આમ આવે તો આ બે ની વચ્ચે 5 લીટા આવતા, તો હવે આની વચ્ચેનું માપ આવે તો આપણે શું લેવું? આ બે ની વચ્ચેનું માપ. તો હવે એક્યુરેસી માટે પરફેક્ટ એંગલ જોઈતો હોય તો હવે આપણે અંશના પણ ભાગ પાડવા પડે, જેને કહેવાય મિનિટ, અને મિનિટના પણ ભાગ પાડીએ તો મળે સેકન્ડ. એટલે કે આ જે એક અંશ છે, આ એક અંશના 60 ભાગ એટલે આપણને મિનિટમાં જવાબ મળે, અને એના ફરીથી 60 ભાગ એટલે સેકન્ડ. એટલે કે આ એક અંશની વચ્ચે જે આપણે 2 લાઈન નાના નાના કોણ માપકમાં છે, આની વચ્ચે 3600 ભાગ પાડી દઈએ છીએ, 3600 ભાગ સુધીની એક્યુરેસી લાવીએ છીએ, તો એ આપણને પરફેક્ટ એંગલ મળી શકે. તો હવે આવા મિનિટ અને સેકન્ડ વાળા એક્ઝામ્પલ આ પણ યાદ રાખવાનું છે, 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. મિનિટને ડેશ થી દર્શાવાય, સેકન્ડને ડબલ ડેશ થી દર્શાવાય. તો હવે 11મો એક્ઝામ્પલ લઈએ, 20 ડિગ્રી 30 મિનિટ. 20 ડિગ્રી 30 મિનિટ આને રેડિયનમાં ફેરવો. તો હવે અહીંયા શું કરવાનું, અહીં 20 ડિગ્રી 30 મિનિટ એટલે વધતા, હવે આ 30 મિનિટ જે છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરી દેવાના. તો આપણને ખબર છે 1 ડિગ્રી એટલે 60, તો 1 અને 30 ને 60 વડે ભાગી દો, આટલા ડિગ્રી બની જાય. એટલે મિનિટમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવા, 60 વડે ભાગવાના. હવે આના ઉપરથી તમે જુઓ તો 1/60 અંશ = 1 મિનિટ વધે, આ 60 આ બાજુ ભાગાકારમાં આવે, 1/60 અંશ = 1 મિનિટ. તો 30 મિનિટ એટલે, તો કે 30 મિનિટ = 30/60 અંશ, એટલે આ જે અહીં કશું નથી એટલે વધતા છીએ, 30/60 અંશ. હવે શું થયું, તો કે 20 ડિગ્રી વત્તા આ 1/2 ડિગ્રી, મિશ્ર અપૂર્ણાંક
20 दू 40, 40 ने एक 41 भाग्या 2 डिग्री, 41 भाग्या 2 डिग्री, એટલે પહેલા આવી રીતે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા પડશે 41 ભાગ્યા 2 ડિગ્રી. હવે આને રેડિયનમાં ફેરવીએ તો આના બરાબર 41 ભાગ્યા 2 પાઈ ના છેદમાં 180 રેડિયન. 41 અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ 2 દૂડવાના નથી, તો ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર 41 પાઈ ના છેદમાં 360 રેડિયન. ક્લિયર? બીજો એક્ઝામ્પલ લઈએ. પંદર ડિગ્રી 45 મિનિટ, 15 ડિગ્રી 45 મિનિટ, તો આના બરાબર 15 ડિગ્રી વત્તા 45 મિનિટ ને અંશમાં ફેરવવાના ભાગ્યા 60 ડિગ્રી. કશું કરવાનું નથી આપણે, જ્યારે પણ આવું મિનિટ વાળું આપેલું હોય વચ્ચે વત્તા મૂકી પાછળના ભાગ્યા 60 મૂકીને અંશ મૂકી દેવાનો. સાદું રૂપ આપો કામ પૂરું. ઓ 45 એટલે 15 તરી 45, 15 ચોક 60, એટલે શું થયું 15 વત્તા 3 ના છેદમાં 4 આખાનો ડિગ્રી. અહીંયા ડિગ્રી હતા, આ ડિગ્રી, ડિગ્રી ડિગ્રી નો સરવાળો થાય, ડિગ્રી અને મિનિટ નો ના થાય. 15 ચોક 60, 60 ને 3 63 ભાગ્યા 4 ડિગ્રી. હવે આને રેડિયન માં ફેરવવા છે તો 63 ભાગ્યા 4 પાઈ ના છેદમાં 180. હવે 63 3 વડે ભાગી શકાય, આને પણ 3 વડે ભાગી શકાય, તો આ 21 તરી 63, આને 3 વડે ભાગો તો 21 તરી 63 અને 6 તરી 18, તો શું થયું 21 પાઈ ના છેદમાં 6 ચોક 24, 240 રેડિયન. હજી 3 વડે ભાગી શકાય, ભાગી શકાય. સાત તરી 21, 8 તરી 24, તો શું થયું 7 પાઈ બાય 80, આટલા રેડિયન, આટલા રેડિયન. મિનિટ વાળા એક્ઝામ્પલ આવડે, બીજા જોઈએ. ચલો ચલો બીજી એક વાત, આમાં અંશ અને મિનિટ વાળા એક્ઝામ્પલ, મિક્સ એક્ઝામ્પલ જોઈએ. એના પહેલા ખૂણાનું નેગેટિવ માપ હોઈ શકે? સાહેબ આ તો તમે નવું લાયા, ઋણ માપ ક્યાંથી લાવવું? માઇનસમાં ખૂણો માપવાનો હોઈ શકે. હવે આપણો એક પ્રોબ્લેમ શું છે કે જ્યારે જ્યારે આપણને ખૂણો દોરવાનું કહેવામાં આવે તો આપણે એમ કે ચલો 30 ડિગ્રીનો ખૂણો દોરો, તો આપણે શું કરીએ? 30 ડિગ્રીનો ખૂણો એટલે કે પહેલા એક આમ લાઈન દોરીએ, અહીંયા પછી મીંડું કરીએ, પછી અહીંયા કોણ માપક ગોઠવીએ, 0 પોઈન્ટ અહીંયા દર્શાવીએ, અને એ 10 20 અને આ 30, જ્યાં 30 આવતું હોય ત્યાં ટપકું કરીએ, કોણ માપક ઉઠાવી લીધું અને પછી આમ દોરી દઈ, એટલે કે આ માપ 30 ડિગ્રી છે. 30 ડિગ્રીનો ખૂણો આવી રીતે બનાવાય, બધાને આવડે છે, રાઈટ? હવે એમ કે 150 નો ખૂણો બનાવો, તો બસ આ જ રીતે એક લાઈન દોરી, આમ જોવાનું, અહીંયા 90, અહીંયા આવશે ધારો કે 150, તો આમ દોરી દેવાનું, એટલે આ માપ થયું 150. હવે આપણને ક્યારે એવું કીધું 30 ડિગ્રીનો ખૂણો બનાવો અને આપણે આમ દોરો, આમ કોણ માપક મૂક્યું અને અહીંથી આમ 30 માપ લીધું, આ 30 નો ખૂણો કહેવાય કે નહીં? કહેવાય, કહેવાય. પણ હવે આપણે પ્રિસાઇઝ એટલે કે પર્ટિક્યુલર વસ્તુ ઉપર જઈ રહ્યા છીએ. જ્યારે
ખૂણાને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગણવામાં આવે તો એને ધન માપ કહેવાય અને આ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ગણેલું માપ છે એટલે આને ઋણ માપ કહેવાય મતલબ કે આપણે એટલા માટે કોણ માપક નીચે નતા મૂકતા કેમ કે આમ જો ખૂણો દોરીએ નીચેની તરફ તો આ ખૂણો આધારો કે 45 હોય તો માઇનસ 45 કહેવાય કેમ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે છે આમાં અહીંથી આમ દોરેલું છે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે એટલે ઘડિયાળના કાંટાની સોરી એના દિશામાં ઋણમાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલવાનું હોય તો એને ખૂણાનું ધન માપ કહેવાય ઋણમાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં હવે એમ કે કોઈ માઇનસ 45 નો ખૂણો બનાવો તો આપણે બનાવવાનું તો 45 નો જ છે પણ આ કિરણ આમ દોરી એનેથી નીચેની તરફ દર્શાવો તો આ માઇનસ 45 કહેવાય કોઈ એમ કે માઇનસ 120 નો ખૂણો બનાવો તો આ લાઈન તો આમ જ રહે 120 એટલે અહીંયા કોણ માપક આવડું મૂકવાનું અને 120 એટલે કે 10 20 30 40 50 60 70 80 90 લેવાનું હવે જો આ જે લાઈન દોરીએ છીએ આ કઈ છે બસ આપણે આ બે ધડ દોરતા હતા એકચ્યુઅલીમાં આ ધન એક્સ અક્ષને સાપેક્ષ દોરીએ છીએ યામ ભૂમિતિમાં તમે જુઓ તો અહીંથી આ દોરીએ છીએ આપણે આ નતા દોરતા એટલે આ ધન એક્સ અક્ષ લઈ અને પછી ખૂણાનું માપ દોરતા હતા એટલે હંમેશા ખૂણાનું માપ એનો સંદર્ભ કયો છે ધન એક્સ અક્ષ એટલે ધન એક્સ અક્ષ થી ઉપરની તરફ લઈએ તો પોઝિટિવ ખૂણા અને નીચેની તરફ જઈએ તો નેગેટિવ ખૂણાનું માપ મળે ક્લિયર તો હવે નેગેટિવ ખૂણાને પણ રેડિયનમાં કન્વર્ટ કરવા પડે એવા એક્ઝામ્પલ જોઈએ -80 ડિગ્રી ને રેડિયનમાં ફેરવો તો -80 ડિગ્રી આ માઇનસ એમ નામ કોઈ ફેરફાર ન થાય ખાલી માઇનસ નિશાની જ બહાર રહે -80 ડિગ્રી ગુણ્યા પાઈ ના છેદમાં 180 આટલા રેડિયન આ 0 0 ગયા 8 8 જશે ના જાય ઘણા કાઢ નાખે 80 80 ગયા પાઈ ના છેદમાં 1 ના થાય બે વડે ભાગ ચાલશે 4 2 8 2 9 એટલે -4π/9 રેડિયન માઇનસ નિશાની એમનામ પડી રહેશે એનાથી કોઈ ફરક પડશે નહીં લગભગ આ 12મો 13મો દાખલો હશે 9 10 11 12 13મો -140 ડિગ્રી તો -140 ડિગ્રી બરાબર -140 ગુણ્યા પાઈ ના છેદમાં 180 0 0 ગયા બે વડે ભાગ ચાલે 7π/9 રેડિયન 14મું -40 ડિગ્રી 20 મિનિટ આમાં પણ આવી શકે મિનિટ ડિગ્રી અને મિનિટ તો આના બરાબર શું કરવાનું તો કે -40 ડિગ્રી પ્લસ હવે આમ કાઉન્સ કરી દેવાનું અહીં કાઉન્સ કરવાનો ફરજિયાત 20 ના છેદમાં 60 કરો એટલે એ મિનિટમાંથી ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયા આનો છેદ ઉડશે -40 વત્તા 1 ના છેદમાં 3 ડિગ્રી આ 2 0 0 ઉડી ગયા 2 3 6 હવે આનું સાદું રૂપ આપો 4 3 12 120 વત્તા 1 એટલે -121/3 ડિગ્રી 121/3 ડિગ્રી હવે આને રેડિયનમાં કન્વર્ટ કરો
141 रेडियन। क्लियर? सेम टू सेम प्लस नी जेम ज माइनस, पर खाली माइनस नी निशानी बाहर राखवानी। बीजो एक एग्जांपल जोई ले, चलो माइनस 130 डिग्री 40 मिनिट, तो माइनस 130 डिग्री वत्ता 40 भाग्या 60 डिग्री, इने 60 वडे भागी देशु एटले डिग्री मा कन्वर्ट थई जशे, तो माइनस 130 आ कैंसल, 2 3 वत्ता 2 3 डिग्री, 13 39 वत्ता 2 392 भाग्या 3 डिग्री। हवे आने रेडियन मा फेरवाना, तो माइनस 392 भाग्या 3 गुणिया पाई ना छेद मा 180 रेडियन, माइनस 392 पाई 18 54 540 रेडियन। लगभग छेद नहीं उड़े, केम के 3 ने 2 5 5 ने 9 14 3 वडे भागी शकाता नथी। हाँ, 2 वडे भगाशे, 2 वडे भागीए तो 4 એટલે 146 पाई भाग्या 270, हजी 2 वडे भगाशे, सादु रूप आपी देजो। ओके, चलो हवे रेडियन माथी डिग्री मा कन्वर्ट करिए। चलो नेक्स्ट, हवे जोईए आपणे रेडियन माप नु अंश माप मा रूपांतर। तो हवे पेला थी आवडू, एक रेडियन बराबर 180 भाग्या पाई अंश मा। हवे आपणे जोयुं के पाई रेडियन बराबर 180 अंश, तो पाया मा એટલે એક રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ, એટલે રેડિયન માંથી અંશ માં ફેરવવા 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના, પેલા થી ઉલટું કરવાનું, પેલા માં પાઈ ના છેદ માં 180 વડે ગુણતા હતા, હવે 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના। દાખલા તરીકે પાઈ બાય 3 રેડિયન અને અંશ માં ફેરવો, તો પાઈ બાય 3 ગુણ્યા 180 भाग्या पाई, पाई पाई उड़ी गया 60 डिग्री, पाई पाई 3 रेडियन बराबर 60 डिग्री। बीजो 5 पाई बाई 3 रेडियन, तो 5 पाई बाई 3 गुणिया 180 भाग्या पाई, अटला अंश में पाई उड़ी गया 3 6 6 5 30 300 डिग्री। सेवन पाई बाय 6 रेडियन अने अंश में फेरवीए, तो 7 पाई बाय 6 गुणिया 180 भाग्या पाई, पाई कैंसल, 6 3 18 3 7 21 210 डिग्री, माइनस 540 सॉरी माइनस 11 पाई बाय 6 रेडियन, माइनस मा माप छे, तो माइनस 11 पाई बाय 6 गुणिया 180 भाग्या पाई, पाई कैंसल, 6 3 18 30 11 3 33 माइनस 330 डिग्री। सिंपल, क्लियर? हवे थोड़ा ट्विस्टेड जोईए, पाई बाय 8 रेडियन
पाई ना छेद में 8 रेडियन, तो पाई बाय 8 भाग्या 180 भाग्या पाई, अब पाई कैंसल, 180 भाग्या 8 डिग्री, अंश ने छेद में 4 वड़े भाग चाल से, 45 चौक 180 भाग्या 2 डिग्री, तो 45 भाग्या 2 डिग्री, हम खूणो तो आवो अपूर्णांक में नहीं होतो, तो शू करवानू, तो 45 भाग्या 2 भागाकार करवानो, आने मिनिट में कन्वर्ट करवा पड़से, तो 2 2 4 0 5 2 2 4 1 એટલે આને લખાય 22.1 ડિગ્રી. પેલા હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાના, પછી શું કરવાનું, તો આને છૂટા પાડવાના, 22 ડિગ્રી 1/2 ગુણ્યા 60 મિનિટ, પાછળનો જે અપૂર્ણાંક હોય એને 60 વડે ગુણવાના. આપણે પેલામાં શું કરતા, 60 વડે ભાગતા હતા, એટલે આ મિનિટમાં કન્વર્ટ થઈ ગયા, એટલે 22 ડિગ્રી અને 30 મિનિટ. ક્લિયર? જો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ટુ પાઈ બાય 5 રેડિયન, તો 2 पाई बाय 5 180 भाग्या पाई, आ पाई कैंसल, आ तो सादू छे, सीधू थई गयो, चलो कई वांधो नहीं. 5 6 2 36 અને 36 2 72 ડિગ્રી, તો આ રેડિયન માંથી ડિગ્રી અને ડિગ્રી માંથી રેડિયન. આ બધા દાખલા જોઈ લેજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા એડવાન્સ લેવલના કરીશું. હવે હોમવર્કમાં સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો, ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરો, બરાબર? બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, બાય.